મારું નામ ડાંગા નિકિતા છે. હું ભુજ કચ્છથી આવું છું અને અમે આવ્યા તે પહેલા અહીંયા એક ફોર્મ ફિલઅપ કરવામાં આવ્યું હતું કે તમે 15 દિવસમાં શું કર્યું અને કેના સંપર્કમાં આવ્યા, કઈ કઈ જગ્યાએ ગયા તે બધું ફોર્મમાં લખવાનું હતું. અને પછી બસમાં આવ્યા ત્યારે ફેસ શિલ ફરજિયાત હતું અને માસ્ક પણ ફરજિયાત પહેરવાનું હતું. પછી અમે ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા ત્યારે એમ બધા બધું સામાનને પણ સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું અને અમે જે કપડાં પહેર્યા તે નાહી ધોયા અને બધા કપડાં વ્યવસ્થિત ધોઈ અને સુકાવી નાખવાના હતા. અને પછી અમે સેશનમાં ગયા ત્યારે અમે કોવિડનો પીવી લેવામાં આવ્યો હતો. તમે કોઈના સંપર્કમાં આવ્યા કે હું છું બધું. અને સવારે ઉઠી અને કોવિડના કારણે એક્સરસાઇઝ ફરજિયાતપણે કરવાની છે અને ટેમ્પરેચર પણ સવારે માપવામાં આવે છે અને રાત્રે 7 કલાક માપવામાં આવે છે. અને કોવિડની ફીલ પણ કરવામાં આવે છે કે તમને ફીવર છે કે કઈ વીકનેસ છે તે પણ લખવામાં આવે છે. અને તમે હેન્ડ વોશ કેટલી વખત કર્યા, બધી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું કે નહીં અને માસ્ક પહેર્યું કે નહીં એ પણ બધું જાણવામાં આવે છે. અને કોઈ પણ સંસ્થા કોવિડમાં ચાલુ નથી ત્યારે પણ આ ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે જે ચાલુ છે અને દેશના યુવાઓને જગાવી રહી છે કે તે શું કરવા માંગે છે દેશ માટે. અને અમે અહીંયા 30-40 જણ છીએ એ છતાં પણ આ અહીં સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડને કારણે બધી સેફટી રાખવામાં આવે છે. અને થોડુંક પણ એવું લાગે કે એક છીક પણ આવે તો પણ આપણે કહેવાનું છે કે આવું છું તું મારી સાથે, મારે વીકનેસ છે કે ફીવર થયો તો પણ કહેવા. અને રાત્રે પણ સૂતા પહેલાં પણ ટેમ્પરેચર માપવામાં આવે છે અને જરૂરિયાત પડે તો તેના ઉપર એક્શન લેવામાં આવે છે. અને ક્વોરન્ટાઇન રૂમ પણ છે, તે થોડુંક પણ એવું લાગે કે કોરોના જેવી છે સિચ્યુએશન તો તેમાં ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. અહીં બહુ સેફટી રાખવામાં આવે છે અને બહુ સારી રીતે સોશિયલ ડિસ્ટન્સ અને બધાનું પાલન કરવામાં આવે છે. બધી જ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ફરજિયાત છે. અને ખરેખર આ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી છે તે આ કોવિડમાંની મહામારીમાં પણ ચાલી રહી છે તે ખૂબ સારી વાત છે. અને આ દેશના યુવાનો માટે ખૂબ પ્રેરણાદાયક છે કે આ કોઈ પણ સ્કૂલ કોલેજ કે શાળાઓ ચાલુ ખરેખર આ ચાલી રહી છે. અને તેના પાછળનો ઉદ્દેશ એ કે દેશના યુવાનોને આગળ વધારવા અને એ કઈ રીતે તે આગળ વધી શકે તે માટે છે. અને મને અહીં આવવાનો મોકો મળ્યો આ કોવિડની સિચ્યુએશનમાં પણ તે માટે થેન્ક યુ ફોર ઓલ ટીમ ઓએસએસ.